विद्यार्थी मित्रों કેમ છો મજામાં? ઓકે મિત્રો, આજે આપણે થોડા ચેપ્ટર તો જો કે કમ્પ્લીટ કર્યું છે ગઈકાલે, એની અંદર આવતા જે સૂત્રો છે એની પણ આપણે માહિતી મેળવી છે, આપણે સ્વાધ્યાય પણ જોવાનો છે, પણ આગળના વર્ષોમાં જે ક્વેશ્ચન JEE અને નીટની અંદર પૂછાઈ ગયા છે તો એના વિશે વાત કરીએ. તો ક્વેશ્ચન છે, 4.4 ગ્રામ CO2 અણુમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે? તો પહેલાં જુઓ એની અંદર કુલ પરમાણુ કેટલા છે, તો 3, એક કાર્બન અને 2 ઓક્સિજન પરમાણુ છે, બરાબર. હવે 4.4 ગ્રામ છે તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, તો કે ભાઈ એની અંદર તમારે 4.4 ગ્રામની અંદર કેટલા પરમાણુ છે એ પહેલાં ગણવાનું છે. શું ગણવાનું છે? 4.4 ગ્રામની અંદર કેટલા પરમાણુ છે એની ગણતરી કરવાની છે. એના પરથી આપણે ઓક્સિજન પરમાણુ શોધી નાખશું. તો પહેલાં તેના મોલ શોધું છું. તો જુઓ, 44 ગ્રામ CO2 બરાબર 1 મોલ, તો 4.4 ગ્રામ CO2 બરાબર કેટલા મોલ? તો આપણી પાસે બહુ સાદી કેલ્ક્યુલેશન છે, ત્રિરાશી મૂકવાની છે, 4.4 ગુણ્યા 1/44, એટલે જવાબ આવશે 0.1 મોલ. ક્લિયર? તો 4.4 ગ્રામની અંદર 0.1 મોલ CO2 હશે. હવે જો આપણને ખબર છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10^23 ઘાત અણુઓ ઢેર થાય છે, એટલે CO2 નાણું 1 મોલની અંદર કેટલા છે એટલા. તો 0.1 મોલમાં કેટલા હોય છે ભાઈ? તો 0.1 મોલ માટે કેટલા? તો જુઓ ફરી વખત ત્રિરાશી મૂકો, 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 ઘાત, એટલે જવાબ કેટલો આવશે? 0.1 આ બાજુ ઘટશે, એટલે 6.022 ગુણ્યા 10^22 ઘાત CO2 અણુઓ. જો મિત્રો, તમારે પહેલી વખત આ ટાઈપના ક્વેશ્ચન જોવો છો, આ 1 મિનિટમાં આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જવો જોઈએ, અને એટલી બધી ગણતરી કરવા ત્યાં બેસવાની નહીં, આપણને સીધો જ ખ્યાલ આવી જવો જોઈએ, એટલે સીધી જ આપણને આ રકમ મળી જવી જોઈએ. એટલી બધી ગણતરી તો તમે પહેલી વખત આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે હું બતાવું છું. પછી જ્યારે આપણે રેગ્યુલરમાં અને આ ચેપ્ટર ભણી અને આપણે જેમ જેમ આગળ જતા જશું એમ આ ગણતરી આપણે બહુ ટૂંકમાં કરી નાખશું. ક્લિયર? અત્યારે તો તમે પહેલી વખત જુઓ છો એટલે સંપૂર્ણ ગણતરી કરીને દેખાડું છું. તો 6.02 ગુણ્યા 10^22 ઘાત CO2 અણુ છે. હવે જુઓ એટલા CO2 ના અણુ છે. હવે એની અંદર પરમાણુ જોવા જઈએ તો કાર્બન પરમાણુ કેટલા છે? તો કે ભાઈ 1 ગુણ્યા 6.02 ગુણ્યા 10^22 ઘાત કાર્બન પરમાણુ છે. ઓક્સિજન પરમાણુ કેટલા થાય? તેથી તેમાં 2 ઓક્સિજન આવેલા હોવાથી તેના પરમાણુ પૂછ્યા છે. મિત્રો, આપણને અણુ પૂછ્યા નથી, તેની અંદર શું પૂછ્યું છે? ઓક્સિજન પરમાણુ કેટલા હોય છે એ પૂછ્યું છે. તો જુઓ આની કિંમત શું થઈ જશે? 2 × 6.022 ગુણ્યા 10^22 ઘાત, એટલે કિંમત આવશે 1.2 × 10^23 ઘાત ઓક્સિજન પરમાણુ ઓ હશે. 1.2 × 10^23 ઘાત ઓક્સિજન પરમાણુઓ હશે. ચલો, તો આવી સરસ મજાની વાત કરી છે. ક્લિયર થાય છે? તો આ પ્રકારે ક્વેશ્ચન JEE અને નીટની અંદર વારંવાર પૂછાતો હોય છે મિત્રો, અને આપણને બહુ ગણવામાં બહુ સહેલા હોય છે, પરંતુ આપણે થોડીક આપણી બુદ્ધિ ચલાવવી પડતી હોય છે. બીજો ક્વેશ્ચન જોઈએ. ચલો બીજો એક ક્વેશ્ચન છે, 6.02 × 10^24 ઘાત CO2 અણુમાં ઓક્સિજનના ગ્રામ અણુની સંખ્યા દર્શાવો. એટલે ઓક્સિજનના ગ્રામ અણુ મતલબ શું થઈ ગયું મિત્રો? મોલ. યાદ હોય તો તમને ગ્રામ મોલ કીધું છે, બરાબર. એવી રીતે ગ્રામ અણુની વાત છે, તો ઓક્સિજનના મોલ કેટલા હોય છે એની વાત કરીએ. તો પહેલાં જુઓ તો 6.02 × 10^24 ઘાત બરાબર કેટલા મોલ થાય એ શોધી લઈએ. 6.02 × 10^23 ઘાત બરાબર 1 મોલ. તો 6.02 × 10^24 ઘાત બરાબર કેટલા મોલ? વેલ, અહીંયા પણ ત્રિરાશી મૂકવાની થશે મિત્રો. 6.02 × 10^24 ઘાતના છેદમાં 6.02 × 10^23 ઘાત આ પદ ઉદી જશે, એટલે અહીંયા આપણને જવાબ મળશે 10 મોલ. કેટલા મોલ થશે? 10 મોલ થશે. વેલ, 10 મોલ CO છે, એટલી વાત ક્લિયર થઈ છે. ઓકે, તો 10 મોલ CO હોય તો એની અંદર 10 ગ્રામ ઓક્સિજન હોય. ક્લિયર છે? અહીંયા શું કીધું છે? ગ્રામ અણુની સંખ્યાની વાત કરી છે. 10 મોલ CO હોય તો એની અંદર કેટલા ગ્રામ અણુ હોય? તો કે 10 ગ્રામ પરમાણુ ઓક્સિજન હોય. એને અણુમાં ફેરવી એટલે O2 થઈ જાય, એટલે એના કેટલા થઈ જાય? અડધા. 5 ગ્રામ અણુ O2
હશે. તો કેટલા ગ્રામ અણુ હશે? 5 ગ્રામ અણુ ઓક્સિજન હશે. હવે આની પછીનો જે ક્વેશ્ચન તમને લખાઉં છું એ ક્વેશ્ચનમાં હું એમસીક્યુ પણ લખું છું, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ ચારમાંથી કોઈ એક એમસીક્યુ કઈ રીતે આપણે ચોઇસ કરવો. 8મો ક્વેશ્ચન છે, નીચે પદાવલીમાં રહેલા અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી હશે? એટલે આ ટાઈપની પદાવલી આપી છે, એમાં આપણે અર્થસૂચક અંકની સંખ્યા ગણવાની છે. વેલ, હવે ઓપ્શન આપેલા છે A1, B2, C3 અને D4. આ પ્રકારના ઓપ્શન આપેલા છે. તો હવે જુઓ, પહેલાં તો આ પદાવલી જે છે એને આપણે સાદું રૂપ આપવું પડે. 29.2 માઇનસ 20.2 એટલે કેટલા વધશે અહીંયા? 10. ક્લિયર થાય છે? ઓકે. અને એને ગુણ્યા 1.79, સોરી અહીંયા 90 વધશે. 29.2 માઇનસ 20.2 એટલે કેટલા વધશે? 9. 9 ગુણ્યા 1.79 ગુણ્યા 10^5 ભાગ્યા 1.37 કરશો તમે, બરાબર છે? એટલે આ પદમાં તમે જુઓ, 9 ગુણ્યા 1.79 ગુણ્યા 10^5 છેદમાં 1.37 કરશો. ઓકે, આનો જવાબ 16 પોઈન્ટ સમથિંગ આવે છે. 9 ગુણ્યા 1.79 કરશો એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે, ભાગ્યા 1.37 કરશો એટલે જવાબ આવશે 11.7 ગુણ્યા 10^5. વેલ, 1.17 ગુણ્યા 10^6, આ એનો જવાબ થયો. હવે તમારે આમાંથી અર્થસૂચક સંખ્યા ગોતવાની છે. તો જુઓ મિત્રો, આપણે ત્યારે જ વાત કરી હતી જ્યારે અર્થસૂચક અંકો શોધતા શીખવું ત્યારે કીધું હતું કે જ્યારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં તમારું પદ લખેલું હોય ત્યારે 10^5 ને આપણે અર્થસૂચક ગણવાની નથી. આપણી અર્થસૂચક સંખ્યા માત્ર કેટલી થશે? 1.17. એટલે એની અંદર ટોટલ અંક કેટલા થશે? 3. એટલે અહીંયા અર્થસૂચક અંક બરાબર કેટલા થશે? 3 થશે. ઓકે, તો આપણો ઓપ્શન કયો સાચો થશે? તો ઓપ્શન સી સાચો થશે. ક્લિયર થાય છે? આ પ્રકારે તમને ક્વેશ્ચન પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ZnSO4 × 7H2 માં ZnNનું ટકામાં પ્રમાણ કેટલું થશે? જો અહીંયા તમને બધાના પરમાણુ દળ આપી દીધા છે. ઝિંકનું 65, સલ્ફરનું 32, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1. જો આપી દીધા હોય તો એ બરાબર છે, અને ન આપ્યો હોય તો એક કોઈ મૂંઝાવાની જરૂર નથી મિત્રો. એટલે તો આપણને આવડતું હોવું જ જોઈએ. 11 12 સાયન્સના સ્ટુડન્ટ હોઈએ તો દરેક તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ પરમાણુ ભાર દરેકને આપી દીધા છે, બરાબર. ઝિંકનો કદાચ ના હોય, પણ 1 થી 30 તત્વનો તો પરમાણુ ભાર આપણને બહુ સારી રીતે આવડતો હોવો જોઈએ, અને પરમાણુ ક્રમાંક પણ આપણને બહુ સારી રીતે આવડતો હોવો જોઈએ. તો ઝિંક એની અંદર આવી જાય છે એટલે એનો પણ ખબર હોવી જ જોઈએ, 65. ઓકે, ચલો. તો આ પ્રમાણે તમને સરસ મજાના ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો ઓપ્શન સાચો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બહુ સિમ્પલ છે, કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. આપણને ખબર છે, સૌથી પહેલાં આપણે એનું આણ્વીય દળ શોધી નાખીએ. તો આણ્વીય દળ બરાબર, પછી જો આવું લખવાની બેસવાનું, જ્યારે JEE અને નીટની અંદર ક્વેશ્ચન પૂછાય એટલે આપણે આવું લખવા બેસવાનું હોય નહીં. સીધું સીધું ફટાફટ આપણને ખબર જ હોવી જોઈએ આનું આણ્વીય દળ એટલું થશે. ઓકે, ઝિંક કેટલા છે? 1 એટલે 35. ઓકે, ઓક્સિજન કેટલા છે? તો જુઓ, ઓક્સિજનનું કીધું છે મેં, સોરી સલ્ફરનું કીધું છે મેં, 32. સલ્ફર છે એનું 32. ઓકે, ઓક્સિજન કેટલા છે? 4. 4 × 16 તમને એમ થશે સાહેબ આ બીજા ઓક્સિજન છે ને એનું અહીંયા હું એડજસ્ટ કરી દઉં છું, વધતા 7 × પાણીનું કેટલું હોય છે? 18. 7 × 18 એટલે ઓલ ઓવર કેટલું થશે એનું આણ્વીય દળ? તો એનું આણ્વીય દળ આપણને જોવા મળશે 287. ક્લિયર થાય છે આ કે વાત? આ ઓક્સિજનનું છે, આ સલ્ફરનું છે, આ ઝિંકનું છે, અને આ આખા પાણીનું લઈ લીધું છે મેં. નહીંતર આપણે ઓક્સિજનને અહીંયા ઇન્ક્લુડ કરીને પણ આપણે ગોતી શકીએ, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ અત્યારે મેં શું કીધું છે? સંપૂર્ણ પાણીનું આણ્વીય દળ લઈ લીધું છે. ઓકે, તો આ આખું થઈ ગયું તમારું ZnSO4 × 7H2O નું આણ્વીય દળ. ઓકે, 287 g/mol. હવે આપણે ટકાવાર પ્રમાણ શોધવાનું છે, શેનું? ઝિંકનું. ZnNનું ટકાવાર પ્રમાણ બરાબર શું આવે? ઝિંકનું પરમાણ્વીય દળ એને ગુણ્યા 100 છેદમાં કુલ. તો 65 × 100 છેદમાં 287. ક્લિયર થાય છે? તમે આખું કેલ્ક્યુલેશન કરશો એટલે 22 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 22.65 જેવો જવાબ આવે છે, બરાબર. 22.65 સમથિંગ જવાબ આવે છે. તો આપણે કયો ઓપ્શન સાચો છે જોઈ લો જરા. 33.65 નહીં, ખોટો છે. 32.56 ખોટો છે. 23.65 એ પણ ખોટો છે. તો જવાબ આપણો સાચો છે ડી, 22.65. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે, 1 લિટર હવાના 21% કદમાં ઓટુ વાયુ હાજર છે, એટલે કે હવા છે એને 21% કોણ છે? ઓટુ વાયુ છે.
પ્રમાણભૂત પરિસ્થિતિમાં, પ્રમાણભૂત પરિસ્થિતિ એટલે એને આપણે કહીએ છીએ એસટીપી મિત્રો, અને આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો એને પ્રમાણભૂત પરિસ્થિતિ કહેવાય. પ્રમાણભૂત પરિસ્થિતિઓમાં ઓટુના કેટલા મોલ હશે, નીચે ચાર ઓપ્શન આપેલા છે એના પરથી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, અહીંયા જુઓ, 1 લિટર હવાની વાત કરી છે, એમાં 21% છે, તો આપણને ખબર છે ટકા શામાંથી નીકળે, 100માંથી, તો 100 એ 21% હોય તો 1000 એ કેટલા આવું થઈ શકે, ત્રિરાશિ મૂકીએ મિત્રો, તો શું આવશે, 21 × 1000 / 100, ક્લિયર થાય છે. ચલો મીંડા મીંડા ઉડાડી દઈએ, એટલે શું આવશે, 210 મિલી ઓટુવાયુ હશે, 1 લિટરની અંદર 210 મિલી ઓટુવાયુ તમારો રહેલો હશે. હવે આપણને ખબર છે કે 22400 મિલી હોય, તમને ખ્યાલ હોય તો 22.4 લિટર બરાબર 1 મોલ કીધું હતું, ક્લિયર છે, તો અહીંયા 22400 મિલી એટલે 1 મોલ હોય, તો 210 બરાબર કેટલા મોલ, તો અહીં લખી નાખું છું 22400 બરાબર 1 મોલ, તો 210 મિલી બરાબર કેટલા મોલ. ચલો એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ, 210 ભાગ્યા, પાછળના પેજ પર એટલા માટે નથી કરતો મિત્રો, તમને પછી અહીંયા પેજ ફેરવીને પાછું દેખાડવા આવવું પડે, એટલા માટે છેદમાં 22400, મીંડું મીંડું ગાયબ થઈ જાય, તમે એનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ કેટલો મળશે, 0.003 એટલા મોલ તમને જવાબ મળે. તો જુઓ આપણે કયો ઓપ્શન સાચો છે, ઓકે ઓપ્શન એ જ સાચો થઈ જશે, 0.003, કારણ કે બાકીના ઓપ્શન તો કેટલા છે, 2.10 મોલ, 0.186 મોલ અને 0.21 મોલ, તો આપણે કયો ઓપ્શન સાચો છે, 0.003 મોલ. આ પ્રકારે રકમ આપેલી છે, પ્રવાહી બેન્ઝીનનું ઓક્સિજનની હાજરીમાં નીચે મુજબ દહન થાય, તો જો આપણે જ્યારે દહનની વાત કરી છે બરાબર છે, ત્યારે કીધું છે કે ક્યારે જ્યારે કોઈ પણ પદાર્થનું દહન કરવું હોય ત્યારે હંમેશા ઓક્સિજનની જરૂર પડે છે, એની માટે તમને રિએક્શન આપી છે, 2C6H6 અને બેન્ઝીન કહેવાય, C6H6ને શું કહેશો આપણે, બેન્ઝીન, 15 O2 વિલ ગીવ 12 CO2 વત્તા 6 H2O ગેસ. 39 ગ્રામ બેન્ઝીનનું સંપૂર્ણ દહન કરતા એસટીપીએ કેટલા લિટર ઓટુ વાયુની જરૂર પડશે, આવું આપણને કીધું છે. ઓટુનો ભાર આપ્યો છે 32 અને C6H6 બરાબર 78. હવે આ જ રિએક્શનમાં અહીંયા ફરી વખત લખી નાખું, જવાબ મેળવવા માટે આપણે 4માંથી 1 ઓપ્શન બતાવવાનો છે, 2C6H6 વત્તા 15 O2 ગેસ, આ છે પ્રવાહી, વિલ ગીવ 12 CO2 ગેસ પ્લસ 6H2O લિક્વિડ. હવે જુઓ, એક બેન્ઝીન હોય, 1 મોલ બેન્ઝીન હોય તો કેટલો હોય, 78, અહીંયા આપણી પાસે કેટલા મોલ બેન્ઝીન છે, 2 મોલ છે, એટલે 78 × 2 બરાબર 156 ગ્રામ થશે. હવે 156 ગ્રામ બેન્ઝીનનું જ્યારે આપણે દહન કરવું હોય ત્યારે 15 × એના ભારની આપણે કંઈ જરૂર નથી, આપણે તો કદ શોધવાનું છે, એટલે એસટીપી કદ કેટલું હોય છે, 22.4 લિટર, એટલે મળશે 336 લિટર, એટલે કે 156 ગ્રામ બેન્ઝીન જ્યારે બાળવું હોય ત્યારે 336 લિટર ઓટુની જરૂર પડે. આ પાછળનો જે પોર્શન છે એની પણ કંઈ જરૂર નથી. હા, ઘણી વખત એવું પૂછાય કે બેન્ઝીનનું દહન એટલા ગ્રામ કરીએ ત્યારે કેટલું મળે, જેમ અહીંયા તમને કેટલા ઓટું જરૂર પડે એનું પૂછ્યું છે, તો અહીંયા કેટલું CO2 મળે એવું પૂછી નાખે, તો એ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન હોય જે આપણને ગણતા આવડતા હોવા જોઈએ, પછી આપણી થોડી પોતાની બુદ્ધિનો પણ બેટા ઉપયોગ કરવાનો. સાયન્સના સ્ટુડન્ટ છો તો સાયન્સની બુદ્ધિ પણ થોડીક ચાલવી જોઈએ. તો એક વસ્તુ કોમન થઈ ગઈ, અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ, 156 ગ્રામ બેન્ઝીન માટે 336 લિટર ઓટું જોઈએ, તો 39 ગ્રામ બેન્ઝીન માટે 1 ગ્રામ આગળ લખો 399 થઈ જશે, કેટલું ઓટું જોઈએ, તો જો 39 × 336 / 156, ચલો કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે, 84 લિટર ઓટું જોઈએ, ક્લિયર થાય છે મિત્રો. ઓકે, 84 લિટર ઓટું જોઈએ, તો હવે આપણે જો કયો ઓપ્શન સાચો પડશે, 74.1 લિટર ખોટી વાત છે, 11.2 લિટર એ પણ ખોટી વાત છે, 22.4 લિટર એ પણ ખોટી વાત છે, 84 લિટર એટલે ઓપ્શન કયો સાચો આવશે બેટા, ડી ઓપ્શન સાચો આવશે, ક્લિયર થાય છે આખી વાત. ઓકે, તો આ પ્રમાણે ફટાફટ તમારે MCQ સોલ્વ કરવાના હોય છે, ત્યાંથી પછી હજી આગળ આપણે જોઈએ છીએ જરાક. તો જુઓ મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, 4.25 ગ્રામ NH3માં રહેલા પરમાણુની સંખ્યા કેટલી થશે. ઓકે, તો 4.25 ગ્રામ NH3 છે એની અંદર કુલ કેટલા પરમાણુ છે એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે મોલ પ્રમાણે શોધવું પડે, તો હું પહેલાંના મોલ શોધીશ, તો અહીંયા એના મોલ શોધવા જઈશ,
તો શું કરીશ, તો એને સ્ત્રીનું પરમાણ્વીય દળ કેટલું થાય, આણ્વીય દળ કેટલું થાય, 17 ગ્રામ બરાબર 1 મોલ, તો 4.25 બરાબર કેટલા, ક્લિયર છે? ચલો તો 4.25 ભાંગ્યા 17 કરો એટલે તમને જવાબ મળશે 0.25 મોલ. તો 0.25 મોલ આપણી પાસે આ વજનમાં એને સ્ત્રી છે. હવે જુઓ શું કરીએ આપણે, તો આપણને ખબર છે કે ભાઈ તમારે શું શોધવાનું છે, અણુ પરમાણુ કાયની સંખ્યા, ટોટલ પરમાણુઓ શોધવાના છે. એટલે પરમાણુ ટોટલ કેટલા છે, 3 છે. 3માં પહેલાં તો હું અણુ શોધીશ, તો હું એમ કહીશ કે 1 મોલ બરાબર 6.022×10³³ અણુઓ હોય તો 0.25 મોલ બરાબર કેટલા થઈ જાય. ક્લિયર મિત્રો? તો જુઓ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીને કે 0.25×6.022×10³ વેલ તમે ગુણાકાર કરશો, ગુણાકાર કરશો એટલે તમને જવાબ કેટલો મળશે, 6×10³ કેટલો જવાબ મળશે, 6×10³ આપણને જવાબ મળશે. વેલ તો એટલા તો અણુઓ થયા, શું થયું છે, એટલા અણુઓ થયા છે મિત્રો. સોરી 1.5 આવશે, 1.5×10³. ઓકે હવે જુઓ આપણે NH3 લઈએ, તો NH3ની અંદર ટોટલ પરમાણુ કેટલા છે, 3 હાઇડ્રોજન અને 1 નાઇટ્રોજન, એટલે ટોટલ 4 પરમાણુ છે. તો 4×1.5×10³ એટલે જવાબ આવશે 6×10³. તો જુઓ ઓપ્શન 4×10³ ખોટી વાત છે, 2×10³ એ પણ ખોટું છે, 1×10³ એ પણ ખોટું છે, 6×10³ એટલે ઓપ્શન ડી આપણો સાચો પડશે. તો આ પ્રકારે હજી આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવાના છે. આવતીકાલે પણ હું MCQ સોલ્વ કરાવીશ, પછી હું તમને સ્વાધ્યાય કરાવીશ. તો એ પહેલાં આ બધા જ MCQ લખી લેવા, જોઈ લેવું કે કઈ પદ્ધતિથી આપણે MCQ ગણવાના છે, કારણ કે બેટા મેઇન તો આપણો ટાર્ગેટ JEE અને નીટ જ છે, તો આપણે એને રિલેટેડ જ પ્રિપરેશન કરીએ જેથી કરીને આપણને પાછળ જતાં તકલીફ ન થાય. એટલા માટે આ બધા જ MCQ તમારે પહેલાં એવું હોય તો જાતે પોઝ કરીને સોલ્વ કરવા, વિડીયો સ્ટોપ કરી દેવો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, પછી જોઈ લેવાનો વિડીયો. ક્લિયર થાય છે? ચલો વેલ તો એટલે સુધી આજે રાખીએ, કાલ પાછા આપણે નવા ઘણા બધા MCQ જોઈશું.